નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા. શરૂઆત કરીએ સમાચારોની તો વડોદરા તરફથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, દૂષિત પાણીની સમસ્યા વધુ વિકટ બની છે. અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવી રહ્યું છે. વડોદરા વાસીઓ હાલ ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દૂષિત પાણી આવતા નાગરિકોનો હોબાળો પણ જોવા મળ્યો છે. વાડી વિસ્તારમાં રહીશોએ હોબાળો મચાવ્યો છે. અત્યારે આ સમાચાર વડોદરા તરફથી મળી રહ્યો છે. પીવાના પાણીમાંથી જીવાત નીકળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણીની સમસ્યા વધુ ઘેરી બનતી દેખાઈ રહી છે. અત્યારે વડોદરા તરફથી સમાચાર, અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવી રહ્યું છે. જોકે વડોદરા વાસીઓ અનેક વખત આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા દિશામાં કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી. વધુ એક વખત દૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે. પીવાના પાણીમાંથી જીવાત નીકળતા લોકો હાલ રોષે ભરાયા છે અને હોબાળો મચાવ્યો છે. તો વડોદરામાં વિકાસના કામો અંગે સરકાર દ્વારા મસમોટા દાવા કરવામાં આવતા હોય છે, બીજી તરફ જે લોકો છે તેમને પીવાનું શુદ્ધ પાણી પણ પૂરું પાડવામાં નથી આવતું. શુદ્ધ પાણી અંગે સરકાર જે છે તે નિષ્ફળ સાબિત થઈ રહી છે. તો આજ અંગે માહિતી મેળવીશું, મારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે. જી અમિત, અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ અને લોકોનું શું કહેવું છે આ અંગે? દીપા, આમ તો આ જે ઘટના છે શહેરના વાડી વિસ્તારની છે, પરંતુ વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા છે. અને આ સમસ્યા આજની નથી, છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણી વડોદરા શહેરમાં આવી રહ્યું છે. એના મામલે ઘણી વખત ખૂબ જ હોબાળો મચેલો છે અને પાલિકા દ્વારા પગલાં પણ લેવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટરોને પણ નોટિસ ફટકારવામાં આવી છે, બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ જે ઘટના તે વખતે બની હતી દૂષિત પાણીનું માંડ, એ ઘટના શાંત નથી પડી. હજી તો ત્યાં ચોમાસું શરૂ થતા જ વડોદરા શહેરમાં આ પ્રકારની સમસ્યાએ ફરી માથું ઉંચક્યું છે. આજે સવારે જ્યારે શહેરના વાડી વિસ્તારમાં લોકોએ પીવાના પાણી માટે પાલિકાના નળ ખોલા જેવું પાણી આવ્યું, તેમાંથી અત્યંત દૂષિત અને દુર્ગંધવાળું પાણી નીકળ્યું, સાથે સાથે અંદરથી જીવાતો પણ આવી. એટલે પાલિકાની અહીંયા પોલ ખુલી ગઈ છે. જે દાવાઓ પાલિકા દ્વારા કરવામાં આવે છે શહેરીજનોને શુદ્ધ પાણી આપવાના, પાણી માટે વેરો પણ ઉઘરાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં લોકોને આ પ્રકારનું દૂષિત અને જીવાતવાળું પાણી મળી રહ્યું છે. તેને લઈને લોકો ખૂબ જ આક્રોશમાં છે, રોષે ભરાયા અને લોકોએ પાલિકા વિરુદ્ધ હોબાળો પણ મચાવ્યો, હલ્લો પણ કર્યો અને માંગણી કરી કે હજી પણ જે આ સમસ્યા છે તેની માટે જે પણ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને નાગરિકોને ત્વરિત શુદ્ધ પાણી આપવામાં આવે. એટલે વડોદરામાં કહી શકાય કે હવે દૂષિત પાણીની સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે. પહેલા દુર્ગંધવાળું અને દૂષિત ગંદુ પાણી આવતું હતું, પરંતુ હવે તેમાંથી જીવાતો પણ નીકળવા લાગી છે. એટલે વડોદરામાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. તો બીજી તરફ પાલિકાના જે સત્તાધીશો છે એ સતત પ્રયત્નો છતાં દૂષિત પાણીની સમસ્યા રોકવામાં નાકામ જઈ રહ્યા છે. વડોદરાના પાલિકાના જે શાસકો છે તેમની પણ પોલ ખુલી ગઈ છે. તેઓ પણ શહેરીજનોને શુદ્ધ પાણી આપવાના દાવાઓ વચ્ચે લોકોને દૂષિત દુર્ગંધ રહિત પાણી આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. આજે પણ લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને એવી જ ઘટના છે વાડી વિસ્તારમાં બની છે. સવાર સાંજ 2 ટાઈમ પાણી પણ આવે છે, પરંતુ મોટા ભાગના વડોદરા શહેરમાં આ જ પ્રકારનું પાણી લોકોને મળી રહ્યું છે. જી અમિત, જે રીતે તમે ઉલ્લેખ કર્યો કે અનેક નોટિસો ફટકારવામાં આવી, અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, તેમ છતાં પણ 3 મહિનાથી આ જ દ્રશ્યો યથાવત, એટલે ચોક્કસપણે કહી શકાય કે જે સત્તાધીશો છે, શાસકો છે, તેમનો હવે ભય નથી રહ્યો. જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી જમીની સ્તર પર, અને લોકો આવી રીતે પીડાઈ રહ્યા છે. બિલકુલ, વિપક્ષ દ્વારા વારંવાર આક્ષેપ પણ કરવામાં આવે છે, પરંતુ હવે જયારે સમસ્યા આવી રીતે વધુ ઘેરી બનતી જાય છે, વિપક્ષના આક્ષેપોમાં ક્યાંક ક્યાંક સત્યતા જણાઈ આવે છે. જે શાસકો છે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરપાલિકામાં, તેઓની જે વહીવટી તંત્ર છે, જે અધિકારીઓ છે, તેમના ઉપર પકડ નથી રહી તે સ્પષ્ટ અહીંયા થાય છે. અને આ જ પ્રકારની ઘટના વારંવાર જયારે સામે આવે છે ત્યારે એ વાત સાબિત થઈ જાય છે કે શાસકો જે સત્તાધીશો છે, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર છે, જે વડોદરા શહેરનો વહીવટ કરનારા છે, નિર્ણયો લેનારા છે, તેમની પકડ હવે અધિકારીઓ પર નથી રહી. અને તેને જ કારણે અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારીને કારણે નાગરિકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકોને હાલાકી વેઠવી પડી રહી છે અને તે પ્રકારની ઘટના આજે પણ વડોદરામાં સામે આવી છે અને તેને લઈને લોકોમાં ખૂબ જ રોષ. જી બિલકુલ, આભાર અમિત માહિતી આપવા માટે. તો વડોદરા તરફથી આ સમાચાર
दूषित पानी समस्या वधु गहरी बनी छे। लोको हाल पीड़ाई रहा छे, तेम छतां तंत्र तरफ थी कोई कामगीरी नथी करवामां आवी। मात्र चार दिवस सुधी विपक्ष पण जनतानी पड़खे उभा रहेवाना दावा करतो होय छे, परंतु त्यार बाद जे परिस्थिति छे तेमनी तेमज रहे छे। लोकोनी समस्याओनुं निराकरण नथी लावतो अने सरकार एक तरफ दावा करी रही छे अने बीजी तरफ आ प्रकारना दृश्यो।